તો રાજકોટમાં ગુજરાત ફર્સ્ટના અહેવાલની અસર જોવા મળી કે જ્યાં સર્વેશ્વર ચોકમાં છત દુર્ઘટના મુદ્દે તપાસ તેજ કરવામાં આવીને બે માસ બાદ બિલ્ડિંગને આખરે કોર્ડન કરવામાં આવી છે દુકાન ઓફિસ ધારકો પાસે ડોક્યુમેન્ટ ચકાસણી કરવામાં આવી રહી છે તો મનપામાંથી નકશો અને ડોક્યુમેન્ટ ગુમ થયા છે મનપાએ બે મહિના બાદ આંગે ફરિયાદ નોંધાવી

જે સાંધા કરવામાં આવ્યા હતા તેને જ લઈને કોઈ પણ લોકો બિલ્ડિંગમાં પ્રવેશ પણ કરી શકતા હતા પરંતુ જયારે રિયાલીટી ચેક કરી કે આ બિલ્ડિંગની હાલત કઈ પ્રકારની છે કારણ કે નીચેથી જે રીતના છતની અંદરથી સ્પષ્ટપણે સળિયા જોવા મળી રહ્યા હતા જ્યારે બીજી વાર દુર્ઘટના બને તો આ જવાબદાર કોણ તેને લઈને ગુજરાત ફર્સ્ટે આખા સવાલો ઉત્પન્ન કર્યા હતા અને તેને જ લઈને રાજકોટ મહાનગરપાલિકાએ અંતે કામગીરી કરવા મજબૂર બનાવ્યું હતું ને આખું આ બિલ્ડિંગ છે તે કોર્ડન કરી દેવામાં આવ્યું છે કારણ કે બિલ્ડિંગની અંદર લગભગ એસી થી વધુ ઓફિસો છે કોઈ પણ વ્યક્તિ અંદર અવરજવર કરી શકતો હતું તે પ્રકારનું આખું કોર્ડન કરવામાં આવ્યું હતું પરંતુ આજે જે દ્રશ્યો જોઈ શકાય છે તે અહેવાલ બાદ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હવે પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી છે તપાસની જો વાત કરું તો તપાસમાં જે ડોક્યુમેન્ટ્સ રાજકોટ મહાનગરપાલિકા પાસે હોવા જોઈએ તે એક પણ પ્રકારના ડોક્યુમેન્ટ્સ રાજકોટ મહાનગરપાલિકા પાસે છે નહીં એટલે ગુમ થઈ ગયા હોવાની વાત કરવામાં આવે છે પરંતુ સવાલ એ પણ ઉત્પન્ન થઈ રહ્યો છે કે રાજકોટ મહાનગરપાલિકા પાસે ડોક્યુમેન્ટ ગુમ થયા છે કે ગુમ કરવામાં આવ્યા છે તે પણ એક મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે જો કે એફઆઈઆર નોંધાતા જ પોલીસ દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે જે દસ્તાવેજી ચકાસણી છે તે શરૂ કરી છે જે ઓફિસ ધારકો છે દુકાન ધારકો છે તેની પાસેથી નકશા સહિતની તમામ વસ્તુઓ માંગવામાં આવી છે તો આ બિલ્ડિંગ કોણે બનાવ્યું હતું ક્યારે બનાવ્યું હતું તેના નકશા શું હતા આ તમામ પ્રકારના દસ્તાવેજની ચકાસણી રાજકોટ એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી છે અને ત્યારબાદ વિધિવત જે આરોપીઓ છે તેના નામજોગ તેમાં ફરિયાદ નોંધવામાં આવશે હાલ તો બિલ્ડર અને બાંધકામ કરનાર સામે એફઆઈઆર નોંધવામાં આવી છે પરંતુ સવાલ એ છે કે રાજકોટ મહાનગરપાલિકા પાસે આ હોકરાના એક પણ પ્રકારના ડોક્યુમેન્ટ નથી તે પણ એક સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે રહીમ લાખાણી ગુજરાત ફર્સ્ટ રાજકોટ